ઇન્ટ્રોડ્યુસ કરશો પછી. હા જી, હા જી. સૌને નમસ્કાર, પ્રણામ. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ રાપરના ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીનો આજે 71મો મણકો છે. આ મણકામાં આજે એક બહુ જ મજાની વિશિષ્ટ એવી આત્મકથાની વાત થવાની છે. વેડછીનો વડલો કહેવાયેલા જુકાકા, એટલે કે જુગતરામ દવેની આત્મકથા મારી જીવન કથા, એ વિશે આજે વાત થશે. તો એ વાત કરવા આપણી સાથે જોડાયા છે ડોક્ટર ચૈતન્યભાઈ દેસાઈ સાહેબ. ડોક્ટર ચૈતન્યભાઈ દેસાઈ એ અંગ્રેજી વિષય સાથે એમએ, એમફિલ અને પીએચડી સુધીનો અભ્યાસ કરેલ છે. ખાસ કરીને તુલનાત્મક સાહિત્ય એટલે કે કમ્પેરેટિવ લિટરેચર એ તેમનો રસનો અને અભ્યાસનો વિષય રહ્યો છે. શોધ કાર્ય પણ તેમનું એ જ સંદર્ભે રહ્યું છે. સુરતની પ્રતિષ્ઠિત કોલેજ એવી શ્રી એમટીબી આર્ટ્સ કોલેજ અઠવા લાઇન સુરતમાં અંગ્રેજી વિભાગના તેઓ એસોસિએટ પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે સેવા આપીને હાલ નિવૃત્ત થયેલ છે. તેમણે 1982 થી 2020 સુધી વિભિન્ન કોલેજોમાં અધ્યાપન કાર્ય કરેલ છે. આનંદ એ વાતનો છે કે એમાં આદિપુર કચ્છ પણ સંકળાયેલું છે, એટલે સાહેબની વિદ્યાકીય સેવાઓનો લાભ કચ્છને પણ મળ્યો છે. કિલ્લા પારડી, પછી બારડોલી અને છેલ્લે સુરતથી તેમણે આ કાર્ય કરી અને પછી ત્યાંથી નિવૃત્તિ લીધી છે. તેઓ એમફિલ અને પીએચડી ના માર્ગદર્શક પણ છે. તેમણે રાજ્ય કક્ષાના, રાષ્ટ્ર કક્ષાના અને આંતરરાષ્ટ્રીય કક્ષાના વિભિન્ન સેમિનારો, પરિસંવાદો વગેરેમાં હાજરી પણ આપી છે, પેપર પણ પ્રેઝન્ટ કર્યા છે. તો કેટલીક જગ્યાએ તેઓ બેઠકના અધ્યક્ષ તરીકેની ભૂમિકા પણ તેમણે બજાવી છે. તેમની પાસેથી તુલનાત્મક સાહિત્ય, ભારતીય સંદર્ભ, અનુવાદ અને સંપાદન એ પુસ્તક પણ મળે છે, જેનું પ્રકાશન યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા થયેલું છે અને ખાસ કરીને તુલનાત્મક સાહિત્યના અભ્યાસી વિદ્યાર્થી મિત્રો માટે બહુ જ અગત્યનું પુસ્તક ગણી શકાય એવું જ તુલનાત્મક સાહિત્યનું પુસ્તક વિદેશી સંદર્ભ સાથેનું, એનું પણ અનુવાદ સંપાદન સાહેબે કર્યું છે. ભારતીય નવલકથાઓમાં આત્મખોજ, નવલકથામાં આત્મખોજ સુભાષચંદ્ર બોઝ તેમજ ભારતીય વાર્તાઓમાં બાળ માનસ જેવા પુસ્તકો પણ એમની પાસેથી આપણને મળે છે. આ ઉપરાંત ધ એઇમ ઓફ ધ ગીતા, એન ઇન્ટ્રોડક્શન ટુ સ્પીક ઇંગ્લિશ, સોલિડ કોન્સિયસનેસ ઇન સોશિયલ કોન્સિયસનેસ ઇન કન્ટેમ્પરરી બ્રિટિશ ડ્રામા, વિક્રમોવર્ષ્યમ ક્રિટિકલ સ્ટડી, અ ટેસ્ટ ઓફ હની અ ક્રિટિકલ સ્ટડી જેવા અંગ્રેજી પુસ્તકો પણ આપણને સાહેબ પાસેથી મળે છે. તો આજે તેઓ જુકાકાની આત્મકથા વિશે કરશે, એટલે એમના એ પ્રકારના અભ્યાસનો પણ આપણને આડકતરો લાભ મળશે. અને ગાંધી અને વિનોબાના માર્ગે ચાલેલા એક વિશિષ્ટ વ્યક્તિ, શિક્ષક, નક્ષિક શિક્ષક, કવિ પણ ખરા અને કેળવણીના પાયાના સિદ્ધાંતોને જે એમણે જીવ્યા છે એવા જુકાકાની વાતો આજે આપણી સમક્ષ થવાની છે. તો સ્વાગત કરીએ છીએ કોલેજ પરિવાર વતી, સૌ શ્રોતા મિત્રો વતી, અને વિનંતી કરીએ કે મારી જીવન કથાની વાત આપણી સાથે સાહેબ કરે. પધારો સાહેબ, ચૈતન્ય સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્કાર, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણી જે ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાપર કચ્છ દ્વારા યોજાઈ રહી છે એનો 71મો મણકો, એમ કહું તો ચાલે કે મને આ નંબર એટલો સરસ લાગે છે. અત્યારે જ મને આ નંબર મળ્યો રમઝાનભાઈ પાસેથી અને મને નરસિંહ મહેતા યાદ આવ્યા. ભણે નરસિંહ તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે. તો 71મા મણકાથી ગાંધીજીનું આજે પ્રિય ભજન નરસિંહ મહેતાએ લખ્યું એ 71મા મણકા તરીકે આપણે એને આગળ વધારીએ છીએ. અને ગાંધી પરિવારના જ પૂજ્ય જુગતરામ દવેની મારી જીવન કથા વિશે આપણે આજે વાત કરીશું. પ્રાતઃ સ્મરામિ રુદિશં સ્ફુરદાત્મતત્વં સચ્ચિત્સુખમ
પરમહંસ ગતિમ તુરીયમ. પ્રાતઃ કાળે જેમના સ્મરણ માત્રથી હૃદયમાં સ્ફૂર્તિ, જાગૃતિ, ઉત્સાહ અને ચૈતન્ય જાગે અને ચિત્તમાં સુખ અને આનંદનો અનુભવ થાય એવા પરમ તત્વની હું પ્રાર્થના કરું છું. જુગતરામ કાકાનું નામ અને કામ આપણા સૌને માટે પ્રાતઃ સ્મરામિ રુદિસમ સ્ફુરદાત્મ તત્વમ છે અને હંમેશા રહેશે. આવા ગુણગાન ગાઈએ છીએ એમને આપણે ગુણગાન ગાઈએ છીએ કે દક્ષિણ ગુજરાતનો આ પ્રદેશ અને સમાજ એમનો આટલો બધો ઋણી કેમ છે. એમના વ્યક્તિત્વ અને કર્તૃત્વના કે ચાલુ રાખવા આપણે પ્રયત્નશીલ થઈ શકીએ. એમના નામ અને કામ પ્રત્યે આપણને પ્રતીતિ અને પ્રીતિ થાય. આપણે ભૂલું નહીં સહયને કે સપને એમ કહીએ. એટલા માટે આજનો ઉપક્રમ યોજવામાં આવ્યો છે જેનો મને આનંદ છે. શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ પદે પહોંચેલા ડોક્ટર રાધાકૃષ્ણનનો જન્મદિવસ શિક્ષક દિન તરીકે ઉજવાય છે. પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુને બાળકો બહુ વ્હાલા હતા. એમનામાં તેઓ દેશનું ભવિષ્ય જોતા એટલે એમનો જન્મદિન બાળ દિન તરીકે ઉજવાય છે. તેમ જુકાકા જીવન અને આરંભે, મધ્ય અને અંતે અંતિમ શ્વાસ સુધી આજીવન સમાજ સેવક રહ્યા, સેવારત રહ્યા. તેથી યોગ્ય રીતે જ એમના જન્મદિનને સેવાદિન, દિન સેવા દિનનું નામ આપ્યું છે. વેડશીમાં દર 1 સપ્ટેમ્બરે આ સેવા દિનની ઉજવણી થાય છે. અર્જુનને કુરુક્ષેત્રમાં સંભળાવાયેલી ગીતાના અધ્યાયોનો વિષાદ યોગ, સાંખ્ય યોગ, જ્ઞાન યોગ, કર્મયોગ, ભક્તિ યોગ એવા શીર્ષક આપ્યા છે એ આપ જાણો છો. તો જુગતરામ કાકાના જીવન અને કવનની સમગ્ર ગીતાને સેવા યોગ તરીકે ઓળખાવી શકાય. મિત્રો, એક વખત રવીન્દ્રનાથ ટાગોરને પૂછવામાં આવેલું કે વ્યક્તિએ કે સંસ્થાએ કરવા જેવું સૌથી અગત્યનું કામ કયું હોઈ શકે, ટાગોરે સરસ જણાવેલું કે માનવ જીવનનું ઘડતર કેમ થાય એ સૌથી અગત્યનું કામ છે. તો વળી અમેરિકન કવિ ઇમર્સને આવા જ એક પ્રશ્નના જવાબમાં કહેલું કે ભવિષ્યમાં આપણને કેવો મનુષ્ય જોઈશે તે વિચારી તેની તાલીમ વર્તમાનમાં આપવી જોઈએ. આ અગત્યનું કામ છે. તો વળી મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈન આ સંદર્ભમાં કહે છે કે વિજ્ઞાનની આટલી શોધો અને સહાય હોવા છતાં એના ઉપયોગ માટે માણસને આપણે કેળવી શકીશું નહીં તો કેવી રીતે કામ ચાલશે. પથ્થર ને લાકડી, તીર અને કામઠા ઉઠાવીને આ માણસને જંગલી બની જતા વાર નહીં લાગશે. માટે મનુષ્યનું ઘડતર સૌથી અગત્યની બાબત છે. તો આ ત્રણે મહાપુરુષો ટાગોર, ઇમર્સન અને આઇન્સ્ટાઈન એક કેળવણીકાર, કવિ, વૈજ્ઞાનિક માનવીના ઘડતર પર જ ખૂબ ભાર મૂકે છે. પરંતુ આ વસ્તુ કરી કોણ બતાવે, એને વાસ્તવમાં અમલમાં મૂકી માણસના સર્વાંગી ઘડતરની પ્રક્રિયા શી હોઈ શકે તે કોને હસ્તગત હોય, આ કોણ કરી બતાવે. આપણી પાસે હાથ વગો અને અનુભવ સિદ્ધ જવાબ છે, જુગતરામ દવે અને એમની આશ્રમી કેળવણી. જુઓ ને, એમના નામમાં જ રામ જોડાયેલા છે, જુગત અને રામ. રામને આપણે પૂર્ણ પુરુષોત્તમ ગણીએ છીએ. જુગત શબ્દનો અર્થ જુગત, યુક્ત, યોગ્યતાપૂર્વક જોડાયેલો એવો થાય છે. રામ સાથે યોગ્યતાપૂર્વક જોડાયેલો એવો પુરુષ એનું નામ જુગતરામ. જુગતનો બીજો પણ અર્થ છે મિત્રો જુક્તિ,
युक्ति, कई करामत, किमियो, कारीगरी, कड़ा, कसब, अनुकूल उपाय, कारगत उपाय आवा पण अर्थ थाय छे। माटे जेमणे मनुष्यमां आपणामां पूर्ण पुरुषोत्तम तत्व जगाड़वानी करामत, कारीगरी, किमियो के युक्ति बतावी छे ते छे जुगतराव। आवा अनोखा किमियागर सेवा योगी व्यक्ति विशेषना जीवन कवन में डोक्यू करिए तो आपने एमना बहुमुखी व्यक्तित्वनो परिचय मळे। आ एमनी जीवन कथा मारी जीवन कथा ए 1975 में प्रगट थयेली, एनो पुनर्मुद्रण नवजीवने ऑगस्ट 2012 में कर्यो। गांधीयुग पछी जन्मेला अपना जेवा नवा वाचकों ने गांधीजीनो संदेशो झीलीने ग्राम सेवा माटे गामडामां पोतानो आत्मा वावनार गांधीवाड़ा लोको केवा हता एनो ख्याल आ आत्मकथा आपे छे। मारी दृष्टिए आत्मकथामांथी हूँ पसार थयो अनेक वार, पछी मने लाग्यु के एमां 6-7 मुद्दाओ भारपूर्वक कहेवा जेवा छे। पहेलो छे बाल्यावस्था। हवे जीवन कथा छे एटले व्यक्तिना जीवननी साथे साथे चालनारी घटनाओ क्रमशः आवती जाय, ए स्वाभाविक छे। परंतु एमनो जीवन घड़तर केवी केवी रीते थयुं, केवा केवा प्रसंगोए थयुं, एमांथी केवा माणस बनीने बहार आव्या, ए जो जाणवो होय तो मने आ 6-7 मुद्दाओनी यादी आपने कहेवा दो। पहेलो छे बाल्यावस्था, बीजो विद्यार्थी अवस्थाना किशोर जुगतराम, त्रीजो गांधी आश्रमनी शाळाना शिक्षक, चौथो घड़ायेला गांधीजन अने स्वातंत्र सैनिक, आगलो गांधी विचारनी प्रयोगशाळाना वैज्ञानिक अने आदिवासी उद्धारक एवा जुगतराम, समाज सेवी साहित्यकार। अपने आ नवलकथाने प्रशिष्ट कृति मानिए छे एटले एमने साहित्यकार तरीके पण बिरदाववा जोईए। आज एकमात्र कृति नथी, एमनी अनेक कृतिओ बीजी पण छे। अने अंतिम अध्यात्म पंथना यात्री। तो मित्रों, बाल्यावस्थाथी मांडीने अध्यात्म पंथना यात्री सुधीनी एमनी आ प्रलंब जीवन यात्रा केवा केवा चरणोमांथी तबक्काओमांथी पसार थई एनो एक आपणे आछो कार्डियोग्राम के कैलिडोस्कोपिक व्यू लई लईए। तमे पेलू बंगड़ीना रंगबेरंगी काचना टुकड़ावाळू दूरबीन जोयू हशे, कैलिडोस्कोप। एने जेम गोड़ गोड़ फेरवीए तेम तेम रंगीन काचना टुकड़ाओ एकबीजा साथे गोठवाता जाय अने भात भातनी मनभावन भात रचता जाय। तेम आ मैं तारवेला 7 पासाओ जुकाकानू बहुरंगी बहु आयामी व्यक्तित्व उपसावी आपसे एमनी जीवन कथाना पाने पाने थी। तो चलो अपने पाना फेरवता जाइए एमनी जीवन कथाना। हवे जरा नाट्यात्मक शैली में आपने प्रवेश करिए। जुगत माधव ए हलो, आपने जरा मंदिरे आटो मारवा जाइए। हा दादा आविए छे, घड़ी खमो, हूँ अने मारो मोटो भाई माधव, एटले के जुगतराम अने माधवराम, हूँ अने मारो मोटो भाई माधव दादानो आ बोल पड़े तेनी ज राह जोता होईए छे, रमत पड़ती मिलीने तैयार। मारा दादा गणपतराम साधनराम दवे लखतरमां अमने स्वामीनारायण मंदिरे लई जता, रस्ते जता वार्ताओ कहता अने मंदिरे लाडूनो प्रसाद खवड़ावता। आ बे अमारा आकर्षण, वार्ता अने लाडू। सवारे घरमां पण पूजा पाठ पछी दादा अमने साकरनो प्रसाद वेचवा फळियामां मोकलता। देवनगरी वढवाणमां मारी मां नानूबा पूजा अर्चना करती अने अमने वागेश्वरी माता खीमशंकर महादेव मंदिर, वैष्णव हवेली, स्वामीनारायण मंदिर लई जती। त्यां दोस्तों जोड़े मने धींगा मस्ती दौड़ा दौड़ी
કરવાની મજા તો પડતી જ, પણ કૃષ્ણ જન્મ હોય એના હિંડોળા, રામલીલા મંડળી, રામાયણ કથાઓ, ઉત્સવોની ઉજવણીઓ નો પણ મને બાળપણમાં ખૂબ લાભ મળ્યો છે. હું શરીરે ભભૂતિ ચોપડીને મહાદેવજીને ઘણી ખમ્મા, મહાદેવજીને ઘણી ખમ્મા એમ મોટેથી બોલતો અને છડી પોકારતો. એક માહેશ્વર ગુરુએ અમારી બાળ મંડળીને ત્રાટક, યોગ, ધ્યાન અને મંત્ર જાપ પણ શીખવેલા અને ગુરુ મંત્ર પણ આપેલો. અરે તમે માનશો નહીં, એક દિવસ અમારી બાળ મંડળી વડીલોની નજર ચૂકવીને રાણક દેવીના અવારું દેડા પાછળ જઈ ચડી. ગામના ઘણા છોકરાઓ રમતા અને મસ્તી કરતા હતા. પછી તો આ સર્વ બંધન મુક્ત દેરું અમારું આશ્રય સ્થાન બની ગયું. ઘરે હોય તો વડીલોની એક એક નિગરાની હોય છે એમના ઉપર, પણ અહીંયા કહે છે કે સર્વ બંધન મુક્ત દેરું અમારું આશ્રય સ્થાન બની ગયું, કારણ કે વડીલોની હાજરીમાં ઘર શેરીમાં અમે જે ન કરી શકતા તે તોફાન મસ્તી અને પરાક્રમો અહીં કરી લેતા. ક્યારેક બીડીના ધુમાડા પણ કાઢતા, એ પણ અહીંયા અમે શીખેલા. વઢવાણમાં મારા કાકા ભા વિદ્યારામ રામજી શુક્લ મારા પર ઊંડો પ્રભાવ પડેલો. તેઓ ઉપવાસમાં મગફળી જાતે ફોલીને એક એક દાણો 60 વખત ચાવીને ખાતા. આ ચરવણ પ્રયોગ અમને પણ એમણે શીખવ્યો. 60 નો આંકડો આવતા પહેલા તો દાણો મોઢામાં ચવાઈને ક્યારે પેટમાં ઉતરી જાય તે ખબર પણ ન પડતી, પણ ખૂબ ચાવીને ખાવાની આ ટેવ મને આજીવન આરોગ્ય જાળવવામાં ખૂબ કામ આવી. આ છે જુગતરામ દવેની મારી જીવન કથાના પહેલા પ્રકરણના કેટલાક અંશો એમના શબ્દોમાં. હવે વઢવાણ નગરી દેવનગરી કહેવાતી. એમણે પિતામહ દાદાને લખતર ગામમાં બધા બાપા કહેતા. લેખક મોટે ભાગે મોસાળમાં મોટા થયા છે, એટલે કે જુગતરામ, તેથી ક્યારેક જ લખતર આવતા. પણ જ્યારે 5-7 વર્ષની ઉંમરે લખતર જતા ત્યારે સૌ પિતામહને બાપા કહેતા એ સાંભળીને એમને આનંદ અને ગર્વ થતો. બાપા ગણપતરામ સાધનરામ દવે લખપત દરબારના ખાનગી ખાતાના કારભારી હતા. મારા નાનપણના સમયે તેઓ પેન્શન ઉપર હતા, છતાં રોજ દરબારનો આંટો તો ખરો જ. માથે કાળી પુણેરી પાઘડી, હાથમાં લાકડી અને ટટ્ટાર ચાલ એ બાપાની ખાસ વિશેષતા હતી. રોજ સવારે સ્નાન કરીને બાપા પોતાની પૂજાની ઓરડીમાં બેસતા, ધ્યાન ધરતા, સ્વામિનારાયણ સંપ્રદાય પાળતા. તેથી એના સાધુ સંન્યાસીઓ અમારે ત્યાં અવારનવાર આવતા. વહેલા જાગી દાંતણ કરીને ઘરમાં આવે ત્યારે ઓસરીમાં સૂતેલા અમને નાના બાળકોને ઝારીના પાણીથી તેઓ જરૂર છાંટા નાખે અને વાત્સલ્યભર્યા અવાજથી જગાડે. નાના બાળકોને હંમેશા માનવાચક નામથી બોલાવે. આ ટેવ મને જીવનભર કામ આવી. ભોજન વખતે બાળકોને ખાસ સાથે લઈને જમવા બેસાડે અને સ્વામિનારાયણનો થાળ ગાય. વઢવાણમાં જુગતરામના મોસાળમાં બધા મહાદેવજી અને માતાના ભાવિકો નાનો બા કેટલીક ટેવો એવી અમને પાડતી કે છીક ખાધા પછી અંબામાં એનાથી બોલાઈ જતું. આ સામાન્ય ગૃહિણીઓમાં જોવા મળે છે, છીક ખાઈને પછી ભગવાનનું નામ દેવું. તો જુગતરામના બા નાનો બા છીક ખાઈને અંબામાં બોલતા, એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના ગુજરાતમાં નવા નવા ભક્તો એમને ટોકતા. બાપા કહેતા, કેમ અંબા માતા કે માદનું નામ કેવી રીતે સહન કરી શકાય? આ અંબા ડોશી તો ક્યારની મરી ગઈ, સ્વામિનારાયણનું નામ નથી લેવાતું તમારાથી. રોજ સાંજે બાપા અમને સ્વામિનારાયણ મંદિરે લઈ જતા. ઘરના બે ચાર બાળકો સાથે જરૂર અમે જઈએ. કોઈક છટકી પણ જાય તો એને કહે, મંદિરમાં તો વાઘ છે તેથી નથી આવતા કેમ? ચાલો ચાલો ભેળા મંદિરે જઈએ. બાલ્યાવસ્થાની આવી નાની મોટી વાતો આપણે જાણી એના પછી આપણે પ્રવેશીએ વિદ્યાર્થી અવસ્થાના કિશોર જુગતરામ. નાનું બા પિતા ચિમનલાલ ગણપતરામ દવેના બીજા પુત્ર જુગતરામના બાળપણનો સમય
આપણે જોયો તેમ વઢવાણમાં વેત્યું. પિતા ચિમનલાલ કલકત્તાની નોકરી છોડીને મુંબઈ આવ્યા એટલે બાળપણ જુગતરામનું મુંબઈની પીપળવાડીની ચાલીઓમાં વીત્યું. ત્યાં ગુજરાતી શાળામાં અને પછી એલ્ફિન્સ્ટન મિડલ સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ એમણે મેળવ્યું. 1897ના મહાપ્લેગમાં પિતાનું અવસાન થયું. માતા નાનુબા અમને બે પુત્રો માધવ અને જુગત લઈને મોસાળ વઢવાણ આવી ગયા. ત્યાં દાજીરાજ હાઈસ્કૂલમાં મને દાખલ કરવામાં આવ્યો. ત્યારે અમને ક્રિકેટનો શોખ, પણ શરીર પાતળું દુબળું, તેથી કસરત, દોડવાનું, ચાલવાનું, શરીર સુધારવાનું એમને ખૂબ મન થયું. પણ એ નિશ્ચય પાકો નહીં રહ્યો. વઢવાણમાં દોસ્તો સાથે કૂવા, વાવ, તળાવ, નદી નાહવા ધોવા જતા, તરવા જતા. વળી દેવીના નગર એવા વઢવાણમાં અનેક મંદિરો, દેરા, ધર્મસ્થાનકો હતા. તેમાં નાનો બા અમને પૂજા કરવા લઈ જતા. આ ઉપરાંત ભજનો ગાવા, મંત્ર જાપ કરવા, શ્લોક મોડે કરવા, બળેવ કે દશેરાના ઉત્સવ ઉજવવા, હોળી, નવરાત્રિ, દિવાળી વગેરે ધામધૂમથી ઉજવાતા. બાળક જુગતરામમાં ધર્મ સંસ્કારોના બીજ આ રીતે રોપાયા. ધર્મશાળાની સંસ્કૃત પાઠશાળામાં એમણે મહિમ્ન સ્તોત્ર, ગીતાના અધ્યાયો શીખ્યા, પરંતુ ભણવામાં ગણિત અને ઇતિહાસમાં કચાશ રહી ગઈ. વઢવાણમાં જેથી તેઓ બે વાર મેટ્રિકની પરીક્ષામાં નાપાસ થયા. મિત્રોના પ્રભાવમાં આવી આ ગાળામાં જુગતે બીડી અને ચલમનો સ્વાદ પણ ચાખેલો ભાઈ. મેટ્રિકની ફરી પરીક્ષા આપવા તેઓ મુંબઈ ગયા. ગોકુળદાસ તેજપાલ હાઈસ્કૂલમાં ભણ્યા, પરંતુ ત્રીજા પ્રયત્ને પણ નિષ્ફળ રહ્યા. એટલે મોટા ભાઈએ એમને કેરોસીનની એક અમેરિકન કંપનીમાં નોકરીએ વળગાવી દીધા. જુઓ, હજારોના જીવનમાં પ્રકાશ અને ઉષ્મા પ્રસારવાને સર્જાયેલા આ જુગતરામ નામના જીવે જીવનની નોકરીની શરૂઆત દીવામાં પુરાતા કેરોસીનની કંપનીથી કરી. એનો દીવો જુગતરામનો પોતાનો આત્મદીપક આગળ ઉપર ઘણો પ્રજ્વલિત થવાનો હતો. અક્ષર સારા હોવાથી વાઉચર લખવાનું, હિસાબ કિતાબ રાખવાનું, તેના પર અમેરિકન એકાઉન્ટન્ટની સહી લેવાની, આવા બધા કામ જુગતરામ કરતા. પણ એમનો જીવ આવી નીરસ અને યંત્રવત કારકુનીમાં બંધાય તેવો નહોતો. જુગતરામને સંસ્કૃત અને ધાર્મિક સાહિત્યમાં રસ હોવાથી પ્રિન્સેસ સ્ટ્રીટ મુંબઈ એની પાસેની ગીતા પાઠશાળામાં એ દરરોજ સાંજે નરહર શાસ્ત્રીના ગીતા અને ઉપનિષદ પરના પ્રવચનો સાંભળવા જવા લાગ્યા. એમાંથી સંસ્કૃત તો સારું થયું અને સાથોસાથ ગીતા બોધની દૃષ્ટિ પણ ખેલવી. આગળ જતા 1966માં ઈશોપનિષદનો સુંદર ગુજરાતી ભાવાનુવાદ પણ એમણે કર્યો, જે નાની પુસ્તિકા રૂપે આપણી આશ્રમી સંસ્થાઓમાં ખૂબ ગવાયો. બે પંક્તિઓ આપને માટે. ઈશ ભવન છે આ સચરાચર, સ્વર્ણ નિયમ ત્યાં આવો, કમાઓ તે દઈ દઈને ખાઓ, પર ધન પર ના ધાઓ, ખાઈ ભોગવી શું ખુશ થાઓ, માણસ છો કે ઘી, ત્યાગમાં જ છે ભોગ ખરો, ને ખરું ખાધું જે દીદ, કામ કરો બહુ ખૂબ ઘસાઓ, સુખે સતાયું થાઓ, માનવ તુજ પથ આજ અવર નહીં, કર્મે કા ગભરાઓ, કર્મે કા ગભરાઓ. કેટલું સરસ ધર્મચિંતન બિલકુલ સાદી ભાષામાં જુગતરામભાઈએ આપણા નવી પેઢીના ઘડતર માટે આ કિશોર અવસ્થામાં પડેલા બીજના લીધે પીરસ્યું છે. હવે એમનું આગળનું ચરણ આવે છે
ગાંધી આશ્રમની શાળાના શિક્ષક. મુંબઈમાં જુગતરામભાઈને સ્વામી આનંદ જેવા અલગારી યાત્રી, કાકા સાહેબ કલેલકર જેવા રાષ્ટ્રવાદી ચિંતક, રવિશંકર રાવળ જેવા ચિત્રકલાવિદ પ્રત્યક્ષ પરિચય અને સંપર્કમાં આવ્યા. તો વળી લોકમાન્ય તિલક જેવા રાષ્ટ્રીય નેતાઓનો પણ પરોક્ષ પ્રભાવ જુગતરામે અનુભવ્યો. એમને આમે મુંબઈની નોકરી, નિવાસ, નબળી તબિયત, છાપખાનાનું કામ એમના ભાવિ જીવન માર્ગમાં બાધક લાગવા માંડ્યું હતું. બીજી તરફ કાકા સાહેબે એમને વડોદરા બોલાવી સયાજીપુરામાં ગ્રામ સેવા અને ગ્રામ નિવાસની તક સૂચવી. કાકા સાહેબ કહેતા કે જુગતરામમાં મારો આત્મા વસે છે. ત્યાં ભરવાડ અને રબારીઓની એક કોલોનીમાં સહકારી દૂધ મંડી બનાવી અને ત્યાંના હનુમાન મંદિરમાં પૂજારી કર્મ અને સંસ્કાર કેન્દ્ર ચલાવવાનું કામ જુગતરામભાઈએ સ્વેચ્છાથી સ્વીકાર્યું. મુંબઈથી હવે ગુજરાત વડોદરા અને વડોદરાથી હવે અમદાવાદની નજીક નજીક જઈ રહ્યા છે. રબારીવાસમાં એમણે રામાયણ કથા સંભળાવવી શરૂ કરી અને રબારીઓને દૂધ ભરવામાં મદદ કરી. આ અરસામાં 1916 ની આસપાસ ગાંધીજીએ કોચરબ આશ્રમમાં રાષ્ટ્રીય શાળાનો પ્રયોગ શરૂ કરેલો. તે માટે એમને નિષ્ઠાવાન કાર્યકરોની જરૂર હતી. ત્યારે ગાંધીજીએ સ્વામી આનંદ અને કાકા સાહેબને બોલાવ્યા અને આ બંનેની નજરમાં કોઈક હોય એવા યુવાનને શોધી લાવવા કહ્યું. તો જુગતરામ આ બંનેની નજરમાં યુવાન, સાદગીપૂર્ણ, ખંતીલા કાર્યકર તો હતા જ, અને એમને પણ ગાંધી ચુંબકે આકર્ષી લીધા. અગાઉ જુગતરામે છાપખાનાનું કામ, પ્રૂફ રીડિંગ, સામાયિક કાઢવાનું, પુસ્તક પ્રકાશન, કંઈક લખવા વાંચવાનું પણ કરેલું. સંસ્કૃત, ગુજરાતી, મરાઠી, અંગ્રેજીનો પણ મહાવરો હતો, એટલે ગાંધીજીના નવજીવન પ્રેસના કામમાં એમને રસ પડ્યો. ગાંધીજી તો વ્યક્તિની જેવી જેવી વિશેષતાઓ, જેવી જેવી કલાકસર, એવો કામ સોંપી દેતા. આમ તેઓ ગાંધીના વર્તુળમાં આવી ગયા. અને મિત્રો, એક વાર ગાંધીના કુંડાળામાં જેનો પગ પડી જાય તે ક્યારેય એમાંથી નીકળી શકતો નથી. જુગતરામભાઈ પણ અપવાદ ન બન્યા. એમની જીવન નૈયાને હવે ગાંધીજીની દીવાદાંડીના પ્રકાશમાં જ હલેસાવાની જરૂર હતી. એ જ એમની નિયતિ હતી. અહીંથી એમનો જીવન રાહ જુગતરામભાઈને આશ્રમી જીવન, ગાંધી વિચાર અને દેશ સેવાના માર્ગે દોરી ગયો. નવજીવનના કામની સાથોસાથ ગાંધીજીએ સાબરમતી આશ્રમમાં શરૂ કરેલી રાષ્ટ્રીય શાળામાં પણ બાળકોના શિક્ષણ માટે જુગતરામભાઈ અવારનવાર જતા. અહીંથી એમનામાં રહેલો શિક્ષક જીવ ડોકાવવા માંડ્યો. એમને નવજીવનના કર્મચારી તરીકે ગમે એટલું કામ હોય તો પણ આ બાળ શિક્ષણનું અનેરું આકર્ષણ અંદરથી ઉગી રહ્યું હોય એવું લાગતું હતું. એટલે કાકા સાહેબને એકવાર એમણે વાત કરી. ગાંધીજીની મુલાકાત અને સંમતિ મેળવીને શિક્ષણ કાર્યમાં જોડાવાની ઈચ્છા બતાવી. અહીંથી તેમને શિક્ષક સાથીઓમાં નરહરિ પરીખ, કિશોરલાલ મસરૂવાળા, વિનોબા ભાવે, સાકરચંદ શાહ જેવા વિદ્વાન અને પ્રતિભાવાન ગાંધીજનો મળી ગયા. જુગતરામભાઈને બાલ વર્ગો સોંપાયા. ગુજરાતી અને સંસ્કૃત ભણાવવાનું, પણ કોઈ ચોકઠાબદ્ધ અભ્યાસક્રમ નહીં કે જળ સમય પત્રક નહીં. આ તો ગાંધીજીની મૌલિક અને નવી રાષ્ટ્રીય શાળાની શિક્ષણની સંકલ્પના. જુગતરામભાઈએ કવિતા શીખવવા શીખવા બૃહદ કાવ્ય દોહન જેવા ગ્રંથો ઉથલાવવા માંડ્યા. ને તેમ કરતા કરતા બાળ શિક્ષણની જરૂરિયાત મુજબ પોતે વર્ગમાં કરાવવાના કાવ્યો પણ લખવા માંડ્યા. ચણીબોર અને રાયણ એ એમના કાવ્ય સંગ્રહો ત્યારે તૈયાર થયેલા, જેના ગીતો બાળ માનસમાં રમતા થયા. જુઓ એકાદ પ્રવૃત્તિ ગીત સાંભળીએ. ગાઓ ગાન ગાન ગાન, ગાઓ ગાન ગાન ગાન, રોપો ધાન ધાન ધાન, રોપો ધાન ધાન ધાન, માથે અમૃત વરસાના મીઠા સ્નાન સ્નાન સ્નાન, ગાઓ ગાન ગાન ગાન,
ઊંચે વાદળ ના વારે નીચે છલકંતી ક્યારી, ઊંચે વાદળ ના વારે નીચે છલકંતી ક્યારી, ગીત ગાયે ને રોપે આખું ગામ ગામ ગામ, ગીત ગાયે ને રોપે આખું ગામ ગામ ગામ, ગાઓ ગાન 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 રોપો ધાન ધાન ધાન, ઉપર લાખ લાખ તારા નીચે શોભે તરવે ક્યારા, ઉપર લાખ લાખ તારા નીચે શોભે તરવે ક્યારા, લીલા લીલા લખાણ હરિ નામ નામ નામ, લીલા લીલા લખાણ હરિ નામ નામ નામ, ગાઓ ગાન 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 રોપો ધાન ધાન ધાન. બાળકોને આવા ગીત મનમાં માળો ન બાંધે તો બીજું શું થાય? સાચો શિક્ષક શિક્ષકો કે સંસ્થાઓની મુલાકાતોથી પણ સમૃદ્ધ થતો હોય છે. જગતરામભાઈએ ભાવનગરની ટેકરી ઉપર આવેલો ગીજુભાઈના બાલમંદિરને જોઈને પણ એક સરસ ગીત લખેલું. બાલ મંદિરિયો બાલ મંદિરિયો, અમારું સુંદર સોહાય વાલું મારું બાલ મંદિરિયો. ટાગોરનો શિશુગીત સંગ્રહ પણ એમને બાળ શિક્ષણની દ્રષ્ટિ આપનાર નીવડ્યો હતો. આ ગીતોના જગતરામભાઈએ અનુવાદો કર્યા ટાગોરના ગીતોના. બાળકો જોડે કેમ વર્તવું, એના મનની વાત કેમ સમજવી, માતાની જેમ પ્રેમ આપી એને વાલથી પોતાનું કેમ બનાવવું, ગીત નાટક નૃત્ય રમત વગેરે દ્વારા બાળક જોડે બાળક બની જઈ એનું ઘડતર કેમ કરવું અને બાળ શિક્ષણ સફળ કેમ બનાવવું, એની હથોટી જગતરામભાઈએ અહીંયા હસ્તગત કરી લીધી અને પોતાનું આગવું બાળ શિક્ષણ શાસ્ત્ર વિકસાવ્યું. આ જ અરસામાં શિક્ષક હોવા ઉપરાંત એમણે આશ્રમવાસ હોવાથી ગૃહપતિની જવાબદારી પણ સંભાળેલી. પ્રાર્થના સફાઈ રસોડું ઉદ્યોગોમાં જગતરામભાઈએ પોતાની જાતને રેડી દીધી. એમ કરતા કરતા ગાંધી વિચાર આશ્રમી જીવનના ઝીણવટ ભર્યા પાયાના મૂલ્યો તેઓ આત્મસાત કરતા ગયા. એમનામાંનો શિક્ષક જીવ સદા જાગતો વિકસતો અને વિલસતો રહ્યો. એમાં આશ્રમી તત્વોનું રસાયણ ઉમેરાયું, તેથી તેઓ એક આદર્શ શિક્ષક બની રહ્યા. શ્રોતા મિત્રો, જગતરામભાઈનો મુખ્ય ગુણ પ્રચંડ આત્મવિશ્વાસ અને કાર્યનિષ્ઠા. જે કામ હાથમાં લે એને ઉત્તમ રીતે પાર પાડીને જ મૂકે. ગાંધીજીને હાથે ઘડાયેલા આવા અનેક ગાંધીવીરો આખા દેશમાં ફેલાયા અને ગુજરાતમાં જગતરામભાઈ આવા આપણને એક મળ્યા, એ આપણું સદભાગ્ય છે. ત્રીજો મુદ્દો મારી દ્રષ્ટિએ છે ઘડાયેલા ગાંધીજી અને સ્વાતંત્ર સૈનિક. સ્વરાજની ચળવળના 1920-22 વર્ષો હતા. ગાંધીજી તો સમગ્રતાના સેનાપતિ, આખા દેશને પ્રજાને એમણે જાગૃત નિર્ભય સ્વાવલંબી અને સત્યાગ્રહી બનાવી સ્વરાજ માટે તૈયાર કરવાની હતી. માટે એમણે સેના કે શસ્ત્રો નહીં પણ સ્વરાજ પ્રાપ્તિનું પોતાનું આગવું શાસ્ત્ર તૈયાર કરેલું. એકાદશ વ્રત રચનાત્મક કાર્યક્રમ એના પાયામાં હતા. ગાંધીજીએ વ્યક્તિ ઘડતર દ્વારા ગ્રામોદ્ધાર દ્વારા સ્વરાજની તૈયારી માટે ગામડે જવાની હાકલ કરી કે રચનાત્મક કાર્યો પૂરા દિલથી કરવામાં આવે તો સ્વરાજ તેનાથી જ હાથમાં આવી પડે, એને માટે લડત કરવાની જરૂર જ ન પડે. આ ગાંધીજીની હાકલ જગતરામભાઈને હૃદય સ્પર્શી નીવડી. ફરીથી રચનાત્મક કાર્યો પૂરા દિલથી કરવામાં આવે તો ગ્રામ સ્વરાજ તેનાથી જ હાથમાં આવી પડે, એને માટે લડત કરવાની જરૂર જ ન પડે. કેટલો મોટો અહિંસક સમાજ રચનાનો સ્વાતંત્ર પ્રાપ્તિનો ગાંધીજીનો દૃષ્ટિકોણ છે આ. ગાંધીના ધરવાડિયામાં કાર્યકર્તાઓ ઘડાયા જ હતા. એમણે હવે ગામડે ગામડે જઈને રોપાવવાનું હતું. 1922 નરહરિભાઈએ સરભણમાં સ્વરાજ આશ્રમ ઉભો કર્યો. એમાં જગતરામભાઈ 24 જોડાયા. ત્યાં પ્રાર્થના ભજનો સમૂહ કાતણ ગ્રામ સંપર્ક આશ્રમી જીવન સરસ ગોઠવ્યું. નરહરિભાઈના પરિવાર સાથે ત્યાં ડોક્ટર ત્રિભુવનદાસ, શંકરલાલ બેંકર, અનસોયાબેન,
છગનલાલ જોશી, ઉત્તમચંદ શાહ, છોટુભાઈ ગોપાળજી દેસાઈ, ઈશ્વરભાઈ અમીન વગેરેએ સરભણ આશ્રમને બીજો ગાંધી આશ્રમ બનાવી દીધો. આ બધા ગાંધી દીવડાઓ હતા. અમદાવાદના સાબરમતી આશ્રમથી નીકળીને આ બધા દીવડાઓએ અલગ અલગ ક્ષેત્રોમાં વિસ્તારોમાં ગાંધી પ્રકાશ ફેલાવવાનું કામ કર્યું. કપાસનો આ પ્રદેશ, તેથી રૂમાંથી ખાદીનો કાપડ બનાવવા સુધીની પ્રક્રિયા લોકોને શીખવીને પગભર બનાવવાનો જનજાગૃતિનો કાર્યક્રમ બનાવ્યો. આશ્રમવાસીઓની ટુકડી પાડી એમાં જુગતરામભાઈ આસપાસના ગામોમાં નીકળી પડ્યા. આશ્રમોનું મુખ્ય કાર્ય શિક્ષણ દ્વારા સમાજ પરિવર્તનનું, પણ જુગતરામભાઈને અહીં ન માત્ર શિક્ષક તરીકે પણ ગ્રામોદ્ધારક ગાંધીજન તરીકે પણ વિકસવાની તક મળી. કેટલી સરસ બાબત આ થઈ રહી છે. એકવાર ઠક્કર બાપા સરભણ આશ્રમની મુલાકાતે આવેલા, રાત્રિ શાળાની મુલાકાત લીધી, દુબળાઓના છોકરાઓને ગીત રચના ગવડાવી અને આશ્રમ વિદ્યાલય ખોલ્યું એટલે આશ્રમમાં જ રહેવાનું, થોડા વિદ્યાર્થીઓને રાખવાના, જમાડવાના, આશ્રમના કાર્યો કરવાના. ત્યાં થોડા વખતથી ચુનીભાઈ જઈને વસેલા હતા. એ લોકોને રેંટીઓ અને પિંજણ શીખવતા. વેડછીની મુલાકાત પણ જુગતરામભાઈ ક્યારેક ક્યારેક લેતા. સરભણથી વેડછી ચાલીને જતા 1927માં મહી, વિશ્વામિત્રી, ઢાઢર, તાપી, નર્મદા વગેરે નદીઓમાં અતિવૃષ્ટિને કારણે ભારે પૂર આવ્યું. રેલ સંકટને કારણે 6-7 દિવસ સુધી ખેતરોમાં, ગામડાઓમાં પાણી ભરાયેલું રહ્યું. માટીના ઘરો ગારો બની ગયા, ઘર ગારો બની ગયા, માટી માટી બની ગઈ, ગામના ગામ બેસી ગયા. લેખક જુગતરામ શિક્ષણનું કામ સંકેલી વડોદરા પહોંચ્યા. પાદરા તાલુકાની લેખકની ટુકડીએ 6 મહિના સુધી કર્મભૂમિ બનાવીને ત્યાં જ રેલ સંકટ, રેલ રાહતનું કામ કર્યું. બારડોલીના રાનીપરજ વિદ્યાલયને વેડસી ખસેડવાનું નક્કી થયું. જમીન મહેસૂલના દરને કારણે સરકાર સાથે વિરોધ થતાં સત્યાગ્રહ શરૂ થયો. નદીઓની, રેલની આસમાની સાફત આફત સામેની લડાઈ તો પૂરી થઈ, પણ હવે સુલતાની આફત સામે આવી. બારડોલી સત્યાગ્રહ. લેખકે બારડોલી સત્યાગ્રહ નામે એક દૈનિક પત્રિકા કાઢવા માંડી અને સત્યાગ્રહની લડતનો સફળ અંત આવ્યો અને રાનીપરજ વિદ્યાલયને રાનીપરજ વેડસીની વચ્ચે આવેલા વેડસી ગામે ખસેડવાનો અમલ શરૂ થયો. બારડોલીના સત્યાગ્રહ ફાળામાંથી બચેલી રકમના રૂપિયા 30,000 સરદારે વેડસી આશ્રમ માટે અર્પણ કર્યા. એટલે વેડસી આવ્યા પછી જુગતરામભાઈનું આ આશ્રમ ઉદ્યોગ શાળાનું કામ સરસ શરૂ થયું. નરહરિભાઈએ ભુવાસણમાં શાળા શરૂ કરેલી. તેમાં ખેત મજૂરો, હળપતિઓના બાળકોને જુગતરામભાઈએ અક્ષરજ્ઞાન અને સંસ્કાર આપવા જવાનું હતું. જમીનદારોએ તેનો વિરોધ કર્યો કે આ લોકોને ભણાવશો તો અમારી ખેતી કોણ કરશે, ઢોર કોણ ચારશે, જો જાગૃત થશે આ લોકો તો તે અમારી ગુલામી, અન્યાયો, શોષણ નહીં સહન કરે. ધાકધમકીથી શાળા બંધ કરાવવામાં આવી. નરહરિભાઈએ ઉપવાસ કર્યા. 7 દિવસ ઉપવાસ ચાલ્યા. સરદાર પટેલે આવીને ખેડૂતોને, આશ્રમવાસીઓને મળીને સમાધાન કર્યું અને પછી ભુવાસણથી 3 માઇલ દૂર 1958માં અમલસાડીમાં શ્રી નરહરિ પરીખ આશ્રમ શાળા સ્થાપી, જેમાં હું પોતે ભણ્યો હતો. 1-7 ધોરણ નરહરિ પરીખ આશ્રમ શાળા અમલસાડી. એમાં પછી ઉત્તર બુનિયાદી વિદ્યાલયનો ઉમેરો થયો. એનું ઉદઘાટન જુગતરામ કાકાએ કર્યું. એમાં પણ હું ભણ્યો 8-11. આમ એક ઘડાયેલા ગાંધીજન આખા પ્રદેશમાં સંપૂર્ણ રીતે ખૂપી ગયા. બાલવાડી, આશ્રમ શાળા, ઉત્તર બુનિયાદી શિક્ષણ યજ્ઞને પછી તો ગ્રામ વિદ્યાપીઠ, ગાંધી વિદ્યાપીઠ, અધ્યાપન મંદિર સુધી આ શિક્ષણ યજ્ઞ વિસ્તર્યો. આવા હતા ગાંધીજન ઘડાયેલા જુગતરામ દવે. 1928માં બારડોલી સત્યાગ્રહ થયેલો, તેમાં માર્ચ 30ની ગાંધીજીની દાંડી યાત્રા દરમિયાન
જનજાગૃતિ, દાંડીકૂટના યાત્રીઓની ગામડે ગામડે નિવાસ વ્યવસ્થા, ગાંધીજીના આહારની સગવડ, કાંતણ રેટિયાની વ્યવસ્થા, યાત્રીઓનું સ્વાગત વગેરે કામગીરીમાં જુગતરામભાઈ જોડાયા. વેરછીની બહેનોને પણ મીઠુબેન પીટીટની આગેવાનીમાં દારૂના પીઠાની અને વિદેશી કાપડની દુકાનો ઉપર પિકેટિંગ કરવા માટે મોકલી. 6 એપ્રિલ 1930 સવારે ગાંધીજીએ લંગોટી ભેર દાંડીના દરિયામાં સ્નાન કરીને મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવાની જાહેરાત કરી. એક તપેલીમાં સમુદ્ર જળ લઈ એને ઉકાળી મીઠું બનાવ્યું. 2000 માઇલના સમુદ્ર તટ ઉપર ગામે ગામ લોકોએ મીઠાનો કાયદો તોડવા માંડ્યો. પહેલા 1-2 દિન પોલીસ નિષ્ક્રિય બનીને જોઈ રહી, પછી સત્યાગ્રહી ઉપર લાઠી પ્રહાર અને અત્યાચાર શરૂ કર્યા. ધારાસણના સરકારી અગર ઉપર સત્યાગ્રહીઓ અબ્બા સાહેબ તૈયબજીની આગેવાનીમાં ગયા. એમાં જુગતરામભાઈ પણ જોડાયેલા. એમની ધરપકડ થઈ અને જલાલપોર થાણાની કોટડીમાં સત્યાગ્રહીઓને ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યા. ત્યાં એમની ટુકડી ઉપર કેસ ચાલ્યા. પછી સાબરમતી જેલમાં અને પછી નાસિકની જેલમાં 9 માસ રાખ્યા. એ ટુકડીમાં બાળ કાકા કાલેલકર, કૃષ્ણલાલ શ્રીધરાણી, કાંતિ ગાંધી, જયંતિ પારેખ જેવા વિદ્યાર્થીઓ અને દેશપ્રેમી યુવાનો હતા. કૃષ્ણલાલ શ્રીધરાણીએ એમનું પ્રસિદ્ધ નાટક વડલો આ જેલવાસ દરમિયાન લખેલું અને જુગતરામભાઈએ અંતરપટ આ અદીઠ અરેરે આડું અંતરપટ આ અદીઠ ભજન જેલની દિવાલ જોતા જોતા સ્વ અનુભવે રચેલું. ત્યાર પછી તો ભાઈખલાની જેલ, શુદ્ધિ મંદિર, હાઉસ ઓફ કરેક્શન, પુના અને વિસાપુરની જેલની છાવણીઓમાં રહેવાના અનેક અનુભવો જુગતરામભાઈને મળ્યા. એમણે જેલવાસને આશ્રમ નિવાસમાં ફેરવી નાખ્યું અને બસ બધી ગાંધી પ્રવૃત્તિઓ ત્યાં પણ એમણે શરૂ કરેલી. સફાઈ, પ્રાર્થના, સ્વાવલંબન, પોતાની રસોઈ પોતે બનાવવાની, સ્વયંપાકી. 1936 ફૈઝપુર ખાતે અને પછી 1938 હરિપુરા ખાતે મળેલી અખિલ ભારતીય કોંગ્રેસ પરિષદમાં વેરછીની ટુકડીને સફાઈનું કામ સોંપાયેલું. ખાદી પ્રદર્શન લઈને જતી જુગતરામભાઈની ટુકડીએ જોયું કે હરિપુરા કોંગ્રેસ એટલે ગુલામીમાંથી મુક્તિનો મહોત્સવ. એમણે હડપતિઓ માટે હાળી પ્રથા અને દારૂતાળીની ગુલામીમાંથી મુક્ત થવાનો ઉત્સવ બનાવી દીધો. દારૂતાળીના પીઠા બંધ કરાવ્યા અને લોકો પાસે નશાબદ્ધિનો સંકલ્પ લેવડાવ્યો અને કોને નશા મુક્ત કર્યા. જુગતરામભાઈએ ગાંધી પ્રેરિત વર્ધા ખાતે રાષ્ટ્રીય શિક્ષણ પરિષદમાં દેશના નામી શિક્ષણ શાસ્ત્રીઓની વચ્ચે હાજરી આપી અને બાપુના મનમાં આકાર લઈ રહેલી શિક્ષણ ક્રાંતિની યોજના, નઈ તાલીમ સમજાવવાનો પ્રયત્ન કર્યો. ગ્રામ ક્ષેત્રે શિક્ષણના પ્રયોગો, બુનિયાદી શિક્ષણ, નઈ તાલીમ, આશ્રમી જીવન મૂલ્ય મુજબ ચલાવવાનું માળખું અપનાવાયું. મુંબઈ રાજ્યના શિક્ષણ ખાતાએ પણ બુનિયાદી શિક્ષણ બોર્ડની રચના કરી. એમાં જુગતરામભાઈને સભ્યપદ મળ્યું અને વેરછી એવી અન્ય સંસ્થાઓમાં નઈ તાલીમનું શિક્ષણ અપનાવાયું, જે હજી આજે પણ સુંદર રીતે ચાલે છે. એ જ રીતે મુંબઈ રાજ્યના મંત્રીઓ બાળાસાહેબ ખેર, મુંબઈ રાજ્યના મંત્રીઓ બાળાસાહેબ ખેર, મોરારજી દેસાઈ, વૈકુંઠ મહેતા આઝાદી પછી ગાંધી વિચાર મુજબ સમાજના નબળા વર્ગોના ઉત્થાન માટે સર્વોદય યોજના ઘડીને લાવ્યા. એના અમલ માટે દક્ષિણ ગુજરાતમાં વેરછીને કેન્દ્ર મળ્યું
વાલોડ, મહુવા, વ્યારા તાલુકાઓના ગામોમાં જગતરામભાઈને નિસરાવવામાં ઘણું કામ થયું. ગાંધી પ્રેરિત બધા રચનાત્મક કાર્યોનો એમાં સમાવેશ થાય છે. ખાદી ગ્રામોદ્યોગ, સજીવ ખેતી, સ્કિલ ડેવલપમેન્ટ, સફાઈ, એના સાધનોનું નિર્માણ, રસ્તાઓ, નાના ચેકડેમ, પશુપાલન, ગૌચરનું નિર્માણ, ગોપાલન, દૂધ મંડળીઓ, ચોમાસામાં પાણીનું જતન, ખેતરની જમીનને સમતલ કરવી, દેશી ખાતર, દેશી બિયારણનો પ્રસાર, મહિલાઓ બાળકો માટે સંસ્કાર કેન્દ્રો, બાલવાડી, ગ્રામ શાળાઓ, આ બધું સર્વોદય યોજના દ્વારા વેળછીકરણ પામેલી સંસ્થાઓ, સહકારી મંડળીઓ, યુવક મંડળો અને મહિલા મંડળોમાં થવા માંડ્યું. આટલી બધી ઇમ્પેક્ટ, અસર ગાંધીજીના આ ઘડાયેલા સૈનિકે આ વિસ્તારમાં ઊભી કરી આપી. ત્યાર પછી પાંચમું કદમ છે ગાંધી વિચારની પ્રયોગશાળાના વૈજ્ઞાનિક અને આદિવાસીઓના ઉદ્ધારક જુગતરામ કાકા. વેળછી એટલે એકદમ જંગલ વિસ્તાર, શ્યામવર્ણી કાળી પ્રજા, રાન જંગલમાં નિવાસ કરતી હોવાથી એનું નામ રાની પરજ કહેવાતું. ખેતી કરતા કરતા એમનું જીવન જંગલ, ડુંગરા, પશુપાલન પર વધુ નિર્ભર હતું. એમની સમસ્યાઓ અને વિશેષતાઓ હળપતિ ખેતમજૂરો કરતા જુદી હતી. જુ કાકાને રાની પરજ સેવા અને ગ્રામોદ્યોગનું ઘેલું લાગ્યું. આદિવાસી વિસ્તારના વ્યાપક પ્રવાસોમાં પ્રજાની ગરીબી, નિરક્ષરતા, અંધશ્રદ્ધા, શોષણ, પછાતપણું એમણે નજરે જોયું અને થયું કે હે ભગવાન, તમે ક્યાં છો? આજે આપણે કોરોના કાળમાં આ જ કહીએ છીએ, હે ભગવાન, તમે ક્યાં છો? કેમ અમારા ઉપર આટલો બધો આ કોરોના કેર વર્તાવી રહ્યો છે? આ પ્રજાની આવી હાલત કેમ છે? જુગતરામભાઈ વિચાર કરે છે. એમના ભક્ત હૃદયમાંથી પ્રભુનો પ્રત્યુત્તર આવ્યો. ચરણ આપના ત્યાં વિરાજે, ચરણ આપના ક્યાં, ચરણ આપના ત્યાં વિરાજે, ચરણ આપના ત્યાં, સૌથી દલિત, સૌથી પતિત, રંકના ઝૂંપડા જ્યાં, પાછામાં પાછા, નીચામાં નીચા, દુબળા બાપડા જ્યાં, ચરણ આપના ત્યાં વિરાજે, ચરણ આપના ત્યાં. આ વાંચતા પણ હૃદય એમ ગળગળો થઈ જાય કે જુગતરામભાઈ એટલે કેવી માટીના માણસ હશે, કેટલો બધો દિલથી એમણે આ આદિવાસી સમાજ માટે અનુભવ્યું હશે. અને જુગતરામભાઈના ચરણ વેળછીમાં જ થંભી ગયા. ત્યાં એમને મકનજી બાબા, મણિલાલ પારેખ, કલ્યાણજીભાઈ, ઉત્તમચંદભાઈ, ચિમનભાઈ વગેરેની હૂંફ, સંઘ અને સત્સંગ મળ્યા. એ અરસામાં મેં આગળ કહ્યું તેમ રેલ સંકટ આવ્યું તો રેલ સંકટની સેવા માટે નીકળી પડ્યા. ત્યારે કોઈકે એમને કીધું કે વિદ્યાલયના શિક્ષણ કાર્યનું શું થશે? જુગતરામભાઈ આંતર પ્રતિથી સરસ જવાબ આપે છે. પેલા શિક્ષક મિત્રે પૂછેલું કે ભણતર નહીં બગડે? આ જુગતરામભાઈનો જવાબ સરસ સાંભળવા જેવો છે. વિદ્યાલયનું રોજનું ભણતર તો ગમે ત્યારે ભણી ભણાવી શકાય છે, પણ કુદરત સાથે લડવાનું અને સરકાર સાથે લડવાનું ભણતર એટલે કે સત્યાગ્રહ તો લડતો આવી પડે ત્યારે જ મળી શકે ને. ભણતર ખાતર, તાલીમ ખાતર લડત અને કુદરતી સંકટોને કૃત્રિમ રીતે ઊભા તો ન કરી શકાય. માટે એવો જ્યારે પ્રસંગ આવે છે, કુદરતી આપત્તિઓ આવે છે કે બારડોલી સત્યાગ્રહ જેવા સત્યાગ્રહની ઘડીઓ આવે છે, ત્યારે શિક્ષણને થોડો સમય બાજુ પર રાખીને પણ જુગતરામભાઈ આ ઘટનાઓમાંથી પણ શિક્ષણ મેળવી લેવું એવા આગ્રહી હતા. આવા સુરેખ અને સ્પષ્ટ માર્ગદર્શન માટે જુગતરામભાઈ ના આપણે ખરેખર ઋણી છીએ. બારડોલીથી સંચાલિત થતો ખેડૂત સત્યાગ્રહ વેળછી, સરભણ, મઢી જેવા આશ્રમોમાંથી ધબકતો રહ્યો. અહિંસક લડત કેવી હોઈ શકે? અન્યાય સામે પ્રજાએ ન ઝૂકવું અને છતાં વિદ્રોહી થયા વિના વિનમ્રતાથી અન્યાયનો પ્રતિકાર કરવાનું કેવડું મોટું જીવન શિક્ષણ આ ઘટનાઓએ આપણને કરાવ્યું. નવી પેઢીએ એમાંથી આ શીખવાનું છે. આજે તમે ઇતિહાસમાં એના પાઠો ભણો છો, પણ તે પેઢીઓએ તો ઇતિહાસ સર્જ્યો હતો, એમાં એ લોકો જીવ્યા હતા. વેળછી આશ્રમ એટલે ઔપચારિક શિક્ષણ ઉપરાંત
પાઠ્યપુસ્તકના પૂઠાની બહાર જીવન કિતાબમાંથી આશ્રમના વાતાવરણમાંથી મળતી આત્મરચનાની કેળવણીનું કેન્દ્ર. જુકાકાની દ્રષ્ટિ એ આશ્રમની સૃષ્ટિનું સર્જન અને સંવર્ધન કર્યું. ખાદી પ્રવૃત્તિ, કૃષિ પ્રયોગો, ગૌશાળા ગોપાલન, સ્વાવલંબી સમૂહ જીવન, સમૂહ પ્રાર્થના, રસોઈ સ્વાવલંબન, સફાઈ, શ્રમ, નાના અને સસ્તા પ્રવાસો, દેશ પ્રદેશ દર્શન, શારીરિક સામાજિક સ્વાસ્થ્યની કાળજી, ગ્રામ સફાઈ, નશાબંધી, અંધશ્રદ્ધા નાબૂદી, જનજાગૃતિ, મહિલા જાગૃતિ, શિક્ષકોની તાલીમ, રાજકીય સભાનતા, સામાજિક સમરસતા વગેરે કેટ કેટલા ક્ષેત્રોને આ સમગ્ર સમાજ ઘડતરના શિક્ષણ કેન્દ્રમાં આવરી લેવામાં આવ્યા હતા. અને અનેક પ્રસંગો આ આત્મકથામાં છે, પણ આપણે અત્યારે ટૂંકમાં એનો પરિચય મેળવવાનો હોવાથી એ આપણે વાંચીશું તો મજા આવશે. આશ્રમી જીવન વ્યવહારમાં નાની નાની બાબતો પાછળની વૈજ્ઞાનિક દ્રષ્ટિ, માનવીય દ્રષ્ટિકોણ, સાદાઈ વગેરેનો જુકાકાએ ખાસ આગ્રહ રાખેલો. ખુલ્લા આકાશ નીચે સુવાનું, શરીર અને શેરીની યોગ્ય સફાઈ, સફાઈના સાધનોમાં વૈજ્ઞાનિક સંશોધન, જાજરૂના ખાડા, ડોલ જાજરૂ, હવે ગેસ પ્લાન્ટ, પણ વપરાયેલા પાણીનો શાકભાજીના ક્યારામાં યોગ્ય ઉપયોગ, સંસ્થાનું કૃષિ સ્વાવલંબન, એના સાધનોમાં મોહનભાઈ પરેખની યાંત્રિકી ટેકનિકલ દૃષ્ટિ, આવા અનેક બાબતોના નવા નવા પ્રયોગો, તાલીમ અને આશ્રમી સંસ્કાર આશ્રમવાસીઓમાં દૃઢ થતા રહ્યા. આશ્રમ જીવનની દિનચર્યામાં વણ લખાયેલા ઘણા નાના મોટા આગ્રહો, સુટેવો, સ્વયંભૂ, શિસ્ત પાલન આપણા જીવનને આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિવાળું બનાવી શકે એવા છે. આપણા આત્માની રચના કરે છે. જુકાકાએ પોતાના પ્રલંબ અનુભવો, સાબરમતી આશ્રમનો ગાંધી સંઘ, સરભણ આશ્રમનો ઘડતર કાળ, વેડછીની સંસ્થાઓના સંચાલન અને સંગોપન આદિનો નિચોડ એમના પ્રવચન સાર રૂપ પુસ્તક, આ ટાઇટલ છે આત્મરચના અથવા આશ્રમી કેળવણી, એમાં આપ્યો છે. એમાંથી એમની જીવન દૃષ્ટિ, કાર્ય પદ્ધતિ, સફાઈની સૂઝ, એકાદશ વ્રતના અમલની કેળી, ગ્રામાભિમુખતા, આચાર ધર્મ, ખાદીની રાષ્ટ્રીયતા, આત્મબળનું ઘડતર, આત્મરચનાનો દૃષ્ટિકોણ વગેરે સુપેરે સ્પષ્ટ થાય છે. આશ્રમને અને આશ્રમવાસીઓને જરૂરી એવું શ્રદ્ધા અને નિષ્ઠાનું બળ એમાંથી મળી રહે છે. અધ્યાપક તાલીમનો એ સંક્ષિપ્ત પાઠ્યપુસ્તક છે અને આશ્રમ જીવનની તો એ ભગવદ્ ગીતા છે. આદિવાસી સમાજને આનાથી વધુ બીજું કોઈ ઉત્તમ નિદર્શન આપી શકે નહીં. આ સમાજની આર્થિક, સામાજિક, માનસિક અને ભાવનાત્મક જરૂરિયાતોને જુગાકાએ બરાબર પીછાણી અને તદ અનુરૂપ શિક્ષણ દ્વારા પેઢીઓનું ઘડતર તેઓ કરી શક્યા. અહીંથી બહાર પડેલા વિદ્યાર્થીઓ પણ આ જ કાર્યને વિસ્તારવામાં આશ્રમ જીવનની મૂલ્યવાળી જીવન પદ્ધતિ અપનાવવામાં ધન્યતા અનુભવે છે. એવા ઘણા પ્રતિભાવો વેડછીના વડલા નામના પુસ્તકમાં નોંધાયા છે. આગલું ચરણ આપણે હવે ટૂંકમાં જોઈએ, સમાજસેવી સાહિત્યકાર, અને અંતમાં આવશે અધ્યાત્મ પંથના યાત્રી. સાહિત્ય સમાજનું પ્રતિબિંબ છે, તો સમાજને ઘડનારું પણ એક પરિબળ છે. જુકાકાને પ્રારંભથી જ સંસ્કૃત શ્લોક, ગુજરાતી કવિતા, વાર્તા, નાટક વાંચવામાં રસ રહ્યો હતો. મુંબઈ, વડોદરા અને અમદાવાદમાં એમણે સાહિત્ય પ્રકાશન, માસિક પત્રિકા પ્રકાશન, સાહિત્ય સેવન ઠીક ઠીક કર્યું હતું. સ્વામી આનંદે એમને ઉગતા સાહિત્યકાર તરીકે ઓળખાવ્યા હતા. પરંતુ આશ્રમ જીવન, રાષ્ટ્રીય શાળાના શિક્ષક અને બાળવાડી શિક્ષક તરીકે એમના કર્તૃત્વમાં આ સાહિત્ય રસે પ્રાણ પૂર્યા. બાળ કાવ્યો, ગીતો, બાળ નાટકો હૃદયની ભાવોમાંથી જન્મતા, ભજનો સંગીત રસમાંથી ઉઠતા, ગીતો પરિસ્થિતિ, પર્યાવરણ અને જરૂરિયાતમાંથી જન્મેલા કાવ્યો, આંધળાનું ગાળું અને પ્રહલાદ જેવા નાટકો, આશ્રમી કેળવણીના આચાર્ય તરીકે અનુભવના નિચોડરૂપ પુસ્તકો, આત્મરસના આશ્રમિક કેળવણી, ગ્રામોદ્ધાર લક્ષ્મી, ખેડૂતનો શિકારી, ગ્રામ ભજન મંડળી અને હળપતિ મુક્તિ માટેના ભજનો,
વ્યક્તિચિત્રોમાં ખાદીભક્ત ચુનીભાઈ, ભારત સેવક ગોખલે, ગાંધીજી અને અંતે આ આપણી મારી જીવનકથા. આવા પુસ્તકો જગતરામ કાકાએ શિક્ષણ અને સમાજ સેવા ખાતર સાહિત્યના જગતને આપ્યા. છતાં એમણે સાહિત્યકાર હોવાનો કોઈ દાવો નથી કર્યો, તોય એમની કૃતિઓમાં સાહિત્ય તત્વ અને લેખન હથોટી છૂપા નથી રહ્યા. એમની શબ્દ પસંદગી, પંક્તિ રચના, ભાવવાહી ગેયતા, માધુર્યયુક્ત પદાવલી આપણને પરિચિત છે. જ્યારે એમનું ગદ્ય સરળ અને તરળ છે, જે આબાલવૃદ્ધ સૌ સમજી શકે એવું છે, છતાં ગુજરાતી સાહિત્ય જગતે કે સાહિત્યકારોએ એમની લેવી જોઈએ તેવી નોંધ લીધી નથી. જોકે એઓ તો નિરપેક્ષ ભાવે અંદરના અવાજે લખે જતા હતા. આર્ટ્સ ફોર આર્ટ, ફોર આર્ટ સેક, કલા ખાતર કલા નહીં પણ આર્ટ ફોર લાઈફ સેક, જીવનને ખાતર કલામાં એઓ માનનાર હતા. એમનું જીવન, એમનું સાહિત્ય જીવનને માટે હતું, તેઓ સાહિત્ય માટે નહોતા. અંતિમ ચરણ, અધ્યાત્મ પંથના યાત્રી. અગાઉ કિશોર અવસ્થામાં જોયું તેમ કિશોર જગતરામને માતા પિતા દાદા મોસાળ તરફથી મંદિરના દેવદર્શન, પૂજા અર્ચન, આરતી, શ્લોક ભજન, મંત્ર જાપ, ઉત્સવ ઉજવણી, સંસ્કૃત પાઠશાળા વગેરેનો સંસ્કાર સ્પર્શ મળ્યો જ હતો, જેણે એમની ઈશ્વર નિષ્ઠા, પ્રભુ પ્રીતિ આજીવન ટકાવી રાખી. આશ્રમી જીવનમાં પણ સમૂહ પ્રાર્થના અને વ્યક્તિગત જીવનમાં ઉપનિષદ, સ્તોત્રો, તેના અનુવાદો વગેરેથી ચૂક આકારની અધ્યાત્મ પ્રીતિ રસાતી રહી હતી. પોતાને જે જીવન કાર્ય સાંપડ્યું એમાં વિઘ્નો, અડચણો, મુશ્કેલીઓ, કસોટીઓ પણ આવી, ત્યારે પણ એમની આંતર પ્રતીતિ અને ઈશ્વર શ્રદ્ધાએ એમને ટકાવી રાખેલા. દાંડી સત્યાગ્રહ દરમિયાન એમની ધરપકડ થયેલી અને નાસિક જેલમાં 9 માસ જેલવાસ વેઠ્યો, ત્યારે એમણે 4 દિવાલોની વચ્ચે કોઠડીમાં પણ કંઈક અભ્યાસ, વાંચન, લેખન, ચિંતન ચલાવ્યું. એમની કાવ્યશક્તિ પહેલેથી હતી, એથી જેલની દિવાલોને અંતરપટની ઉપમા આપીને એક સરસ આધ્યાત્મિક ભાવવાળું ભજન એમણે રચ્યું, એ આપણે આગળ જોઈ ગયા. અંતરપટ આ અદીઠ, અરે રે આરો અંતરપટ આ અદીઠ. જૂના સંત કવિઓએ રાધાકૃષ્ણની પ્રેમલીલાના માધ્યમે આત્મા પરમાત્માની પ્રેમલીલા ગાઈ, તો સૂફી ફકીરોએ મૈખાનાની મસ્તીમાં ખુદા સાથે બંદાની મસ્તી ગાઈ, તેવી જ પ્રતીતિ આ ભજનમાં ચૂક આકારને પોતાને થઈ હતી. અને સંતો, ફકીરો, પૈગંબરોના ભાવ સાથે સહાનુભૂતિનો સેતુ રચાયો હતો. આશ્રમ જીવન એટલે જ્ઞાન, કર્મ અને ભક્તિ યોગનો સમન્વય, જ્યાં સમગ્ર જીવનની કેળવણી છે, સર્વાંગી ઘડતરની પ્રક્રિયા છે, ત્યાં આત્માની ઉર્ધ્વગતિ રચાતી જ આવે. માટે જુકાકા શિક્ષણને આત્મરચનાનો જ એક ભાગ માને છે. તેઓ જે કોઈ કામ હાથમાં લે, લખે, બોલે, એમાં અંતરનો ભાવ અવશ્ય હોય જ. તુલસીદાસ જેવા રામ ભક્તની વાણીનો આશરો લઈ એમણે વિદ્યાર્થીઓ માટે પ્રહલાદ નાટક લખેલું. એમાં આવતા ગીતો, ભજનો, નાટકનો હાર એમને અધ્યાત્મ પંથના યાત્રી ગણવા પ્રેરે એવા છે. આત્મોદ્ધારની સરસ મજાની 2 પંક્તિઓ આવી છે. બંધુએ તારો તું ને વેરીએ તું જ તારો, બંધુને વેરી કોઈ નહીં બાર નારી રેજી, તારે તે વારે બંધુ મારે તે વારે વેરી, સૂત્રો તું જ હાથે નિજ ઉદ્ધાર ના હોજી. આ રીતે આત્માથી પણ અદકા, યોગ ભ્રષ્ટ, સમતા યોગ, પુરાનો ધર્મ, શિરસાટે સ્વધર્મ, ભૂલું નહીં સહેને કે સ્વપ્ને, ભજન તારા પૂજન તારા જેવા ભજનો એમના આંતર વ્યક્તિત્વ અને બાહ્ય કર્તૃત્વને અધ્યાત્મના સેતુથી જોડનારા બન્યા છે. તેઓ એક ગીતાના સમાપનમાં ગાય છે, તું એ તારા કર્મમાંથી જરવા દે ને ધર્મ, તું એ તારા કર્મમાંથી જરવા દે ને ધર્મ. એમણે આજીવન આજ કર્યો. એમના પ્રત્યેક કર્મમાં, પ્રવૃત્તિમાં, વૃત્તિમાં ધર્મ ઝરતો દેખાય, એ જ છે એમની અધ્યાત્મ યાત્રા. એટલું જ નહીં, ગાંધી વિદ્યાપીઠ વેડશીની સ્થાપના થઈ ત્યારે એનું ચિહ્ન, લોગો પસંદ કરવાનું થયું.
ત્યારે લખવાનું સૂત્ર જોઈએ લોગોમાં મોટો એ ધ્યેય વાક્ય શોધવા માટે ચૂકા કહે જીવન શિક્ષણના હાર્દરૂપ ગીતાના એક શ્લોકને મૂકી આપ્યો ઉદ્ધરેત આત્મન આત્માનમ ઉદ્ધરેત આત્મન આત્માનમ ના આત્માનમ અવસાદયેટ પોતાના વડે જ પોતાનો સંસાર સાગરથી ઉદ્ધાર કરવાનો છે આત્મદીપો ભવ તું તારા દિલનો દીવો થા માં આનો પડઘો પડે છે માનવી પોતે જ પોતાનો મિત્ર અને શત્રુ પણ છે ચૂકાકાએ ભગવદ્ ગીતાને પચાવી હતી એ વિના આધ્યાત્મિક ઊંડાણ વિના આ શ્લોક વિદ્યાપીઠના ચિહ્નમાં ન મૂકી શકાયો હોત શ્લોકના સત્યો જીવન મૂલ્યો બનીને એમની વાણી અને લેખિનીમાં વહેતા હતા તો આ રીતે મિત્રો સમાપન માત્ર આપણે બે મિનિટમાં પૂરું કરીએ એક ભલો ભોળો સીધો સાધો ધાર્મિક સંસ્કારવાળો કાઠિયાવાડી બ્રાહ્મણ યુવક એની જીવન નૈયાને કાઠિયાવાડથી મુંબઈ મુંબઈથી વડોદરા વડોદરાથી અમદાવાદ અને અમદાવાદથી સરભણ સરભણથી વેડછીમાં જઈને લાંગરે છે ત્રણ વખત મેટ્રિકમાં નાપાસ થનારો વિદ્યાર્થી ગાંધી રંગે રંગાયો આશ્રમ જીવનમાં આત્મસાત થયો દલિત ઉદ્ધાર અને સમાજ સેવાને કાજે વેડછીમાં રોપાઈ ગયો અને વેડછીનો વડલો બની ગયો વિદ્યાપીઠનો જ નહીં અને એક આશ્રમ સંસ્થાઓની સ્થાપનાનો પ્રેરક બની ગયો લાખો વિદ્યાર્થીઓ હજારો કાર્યકર્તાઓ સેંકડો સમાજસેવી પ્રવૃત્તિશીલો અને સેંકડો સંસ્થાઓની રગરગમાં એ વ્યાપી ગયો આજે વેડછી એક ભૌગોલિક ગામ નથી પણ ગાંધી વિચારની દીવાદાંડી છે આશ્રમી કેળવણીની ગંગોત્રી છે આત્મરચનાનો ઓવારો બની ગયો છે જ્યાં જ્યાં આ વિચાર પ્રચાર પ્રસાર પામ્યા ત્યાં જીવન મૂલ્યોના ઝરણા વહ્યા સંસ્થા રૂપે ડાળી પાન રૂપે ફેલાયા તે બધા જ વેડછીના વડલાની વડવાઈઓ શુક્લતીર્થના કબીર વડના પ્રસ્તારની જેમ વેડછીનું વટવૃક્ષ આખા ગુજરાતમાં વ્યાપી વિકસી અને વિલસી રહ્યું છે આ બધા પેટા કેન્દ્રોને પણ પોતપોતાના વિદ્યાલયો આશ્રમ શાળાઓ છાત્રાલયો બાલવાડીઓ રચનાત્મક પ્રવૃત્તિ કેન્દ્રો ખાદ્ય ગ્રામોદ્યોગ કેન્દ્રો સમાજ ચેતનાના કેન્દ્રો સહકારી પ્રવૃત્તિની શાખા પ્રશાખાઓ તરીકે કાર્યરત છે જેની નસે નસમાં જુકાકાની જ ચેતના ધબકી રહી છે એવા કેટલાક મહત્વના નામોલ્લેખ મેં નોંધ્યા છે પણ એનો ઉલ્લેખ કરવાનું ટાળું છું આપ એની વધારે માહિતી મેળવજો વૃક્ષ મોટું થાય પાંગરે ગરડું થાય ત્યારે એના થડ મૂળમાં લૂણો ન લાગે ઉધઈ કે જીવાત કે રોગ ન લાગે એ નબળું ન પડે આધુનિક ઝંઝાવાતો એને ઝંઝોળી ન નાખે એ જોવાનું સ્વ જાગૃતિનું અને આંતરખોજનું મહત્વનું પાસું આપણે ભૂલવાનું નથી આત્મકથા વાંચી લીધી સાંભળી લીધી જુગતરામ કાકાનો પરિચય પરોક્ષ રીતે પામી લીધો પછી શું આશ્રમી જીવનધારાને આત્મરચનાની કેળવણીને અંધ ભક્તિપૂર્વક નહીં પણ પ્રયોગશીલ નિષ્ઠાપૂર્વક આપણે જાળવવાની છે આપણે આંતરખોજ કરતા રહીએ કે ગાંધી આપણી માનસિકતામાં ઉતર્યા અને સ્થિર થયા છે ખરા આપણે એમનાથી ક્યાંક અતડા આડા તેડા તો નથી જતા ને આપણાથી ગરીબ દુખી અસહાયને જોઈને આપણને અનુકંપા કે સહાનુભૂતિ થાય છે તેના સહાયનો સેવાનો હાથ લંબાવી ઉપર લાવવાનું મન થાય છે આજે શહેરની ને શિક્ષણની પર્યાવરણની ને પ્રકૃતિની હાલત જોતા થાય છે કે દેશે અને દુનિયાએ વિકાસના વંટોળમાં ફંગોળાઈ જવાને બદલે વેળછીકરણના વાયરા તરફ જ પાછું ફરવું પડશે વુહાનની લેબોરેટરીમાં કોરોનાનો વાયરસ જન્મ્યો આખી દુનિયામાં ફેલાયો અને તબાહી મચાવી દીધી આખી એક નકારાત્મક વાત આખી દુનિયામાં ફેલાય પણ વેડછીના વાયરાએ ગાંધીજીની પ્રયોગશાળામાં આ એક જુગતરામ નામનો વાયરસ બનાવ્યો અને જીવન મૂલ્યો આત્મરચના તાલીમ મનુષ્યને પ્રકૃતિને પર્યાવરણને સંવાદિત
સ્વસ્થ અને સુરક્ષિત રાખવા માટે વહેતો કર્યો. આ વાયરસ નામે જગતરામ આપણા રગરગમાં ફેલાય, આપણે એના વાહક બનીએ, આપણે સંક્રમિત થઈએ, આપણે એનાથી પોઝિટિવ થઈએ અને મારી જીવન કથાને આપણા સૌના જીવનમાં વીણી લઈએ તો કેટલું સારું કામ થઈ શકે. આ સદભાવના સાથે રમઝાનભાઈનો આર્ટ્સ અને કોમર્સ કોલેજ રાપરનો હું અત્યંત આભારી છું કે મને બે વાત જુગતરામ કાકાના જીવન વિશે કરવા મળી. મારું પોતાનું ઘડતર અને ચણતર હવે આશ્રમી સંસ્થામાં થયું હોવાથી વિશેષ પ્રીતિપૂર્વક અનુભૂતિપૂર્વક બોલવાની તક મળી. આપ સૌ શ્રોતાઓનો પણ હું આભારી છું કે ભલે આપણી સંખ્યા ગમે એટલી નાની હોય પણ વાયરસ હંમેશા નાના અને નગણ્ય જ હોય છે. આપણે જો આ દૃષ્ટિથી ફેલાઈ જઈશું તો વેડછીનો વડલો આપણામાં ઉગી નીકળશે. જય શ્રી કૃષ્ણ. મહાત્મા ગાંધીજી. ખૂબ ખૂબ આભાર ચૈતન્યભાઈ, બહુ જ ભાવપૂર્વક આખું વ્યાખ્યાન રહ્યું અને મને એમ થાય કે આપનો આપને જે અહોભાવ અને ઋણભાવ જે છે એમાં એને પ્રગટ કરવા કદાચ આપ આ કૃતિ વિશે વાત કરવા પ્રેરાયા હો એવું લાગે. બહુ જ સહજતાથી, બહુ જ ઇન્વોલ્વમેન્ટ સાથે આખી વાત આપે કરી છે. આરંભે જોગાનુજોગ 71મો વણકો આ થયો અને આપે એને સરસ રીતે વણી લીધો કે કુળ 71 તાર્યા રે. આવા જુગતરામ કાકા જેવા લોકો પોતે તો તરે છે પણ મૂળ વાત તારવાની છે. એટલે એ વાત તરી જવું એ તો કદાચ એક એકલાનું કામ છે પણ તારવું એ વધારે અઘરું કામ છે. જે કામ આવા લોકો આવીને કરી જતા હોય છે, આપણી આસપાસ જ આવીને જતા રહે અને કોઈ કહે છે તેમ પગલાની છાપ તો છોડીને જાય, એ પગલે જો આપણે ચાલીએ તો આપણે પણ ત્યાં પહોંચી શકીએ. એમના નામથી લઈને એમના જન્મદિવસની ને સેવા દિન તરીકે ઉજવવાની વાતથી માંડી અને આપે એમના જીવનના વિભિન્ન તબક્કાઓની બહુ જ સરસ રીતે વાત કરી છે. બાલ્યાવસ્થાથી માંડીને એક બાળક કઈ રીતે એનું ઘડતર થાય, બાળપણમાં ભગવાનના મંદિરે જવામાં વાર્તા સાંભળવામાં રસ હોય અને બીજું લાડુ ખાવામાં રસ હોય, નાની મોટી ભૂલ થાય, બીડી પીવાની વાતનો પણ આપણે ઉલ્લેખ કર્યો પણ એમાંથી બહાર નીકળવાની વાત છે. વાત આ છે, આપણે સામાન્ય રીતે આ ઘણા મિત્રો આત્મકથા પણ એટલે વાંચતા હોય છે કે શું ભૂલ કરી લાવો તો પકડી, એમ ગાંધીજી એક ક્યાં ક્યાં ખોટું કર્યું તે આપણે પછી કેવા કામ લાગે એમ. પણ આટલી સાહજિકતાથી આવી મોટી વાતો, ગાંધી અને એના માર્ગે ચાલેલા બધા લોકોની વિશેષતા એ છે કે એમણે પોતાના નાના દોષોને મોટા કરીને બતાડ્યા છે અને મોટા ગુણોને નાના કરીને લેખ્યા છે. તો એ જ મોટા થવાનો આમ તો રસ્તો છે, એટલે એ રસ્તે જુગતરામ કાકા પણ ચાલ્યા છે. નાનપણની નાની નાની ટેવોની પણ આપણે વાત કરી કે જે રીતે બાળકોને પણ માનવાચક બોલાવવા એવી નાની નાની શિક્ષા પણ જે એમને મળી એની નોંધ પણ એમણે પોતાની આત્મકથામાં લીધી હોય. ભજનો ગાતા, મંત્ર જાપ કરતા કે વાર્તાઓ સાંભળતા આ બાળકને ખબર નહીં હોય કે ભવિષ્યમાં પોતે આવી રીતે ગીતો ગવડાવશે કે વાર્તાઓ કરશે અને આમ ભણાવશે અને આવા એક શિક્ષક થશે, પણ કઈ રીતે એમનું બાળ માનસ પછીથી યુવા માનસ ઘડાયું અને ગાંધીજી પાસે કઈ રીતે ઘડાયા. બહુ જ આનંદભેર એક વાત આપે નોંધી છે કે ગાંધીજીએ કેવા કેવા લોકોને એમના અંદરની ના કસબને ઓળખીને એમના પ્રમાણે એમનું ઘડતર કર્યું છે. એટલે પછી એ જુગતરામ કાકા હોય કે નરહરિ પરીખ હોય કે આપે જેમની જેમની વાત કરી એ ગુરુદયાલ મલ્લિક હોય, કિશોરલાલ મશરૂવાળા હોય. કિશોરલાલ મશરૂવાળાની પણ વાત અહીંયા જોડવાનું મન થાય કે એ આમ સાધક જીવ હતા અને આવીને એમને એમ થાય કે એકાંતમાં મારે રહેવું છે તો ગાંધીજી એમ કહી શકે હોત કે તો ભાઈ રહો શાંતિથી તમારે ત્યાં અને કામ કરો, પણ એમના માટે આશ્રમમાં એક અલગથી વ્યવસ્થા ઉભી કરવામાં આવે, ઝૂંપડી બનાવવામાં આવે. ગાંધીનું જે આ દર્શન છે, આપણને ગાંધી કદાચ આ રીતે હજી આપણી સમક્ષ આવ્યા છે કે કેમ, પણ ગાંધીના લોકો જો આવા છે તો ગાંધી કેવા હશે એ પણ આપણને આના દ્વારા સમજાય અને પમાય. ગીત ગાતા ગાતા આપ પોતે એ કેળવણીમાં મોટા થયા છો, પામ્યા છો, એટલે કેટલા બધા ગીતો આપે વચ્ચે વચ્ચે ગાયા અને અમને વધારે મજા પડી.
બહુ જ મજા પડી. અને નહીતર એ શીખી ના શકાય, એટલે આમ ગોખીને ના થાય. આપના બાળપણથી એ ગીતો લોહીમાં વહેતા હોય, એટલે આપનાથી ગાઓ ગાન ગાન ગાન, રોપો ધાન ધાન ધાન, એ ગવાઈ જ જાય. અને અંતરપટ આ દીઠ એ તો અમે ત્યાં વેડશીમાં પણ સાંભળ્યું છે. ત્યાં મારે આવવાનું પણ થયું છે બે વખત, એક વખત વાલોડ અને એક વખત વેડશી મુકામે. તો ત્યારે જુગતરામ કાકાની અનુભૂતિ અમે જે કરી છે, હું થોડા ચાર પાંચ ફોટોગ્રાફ તમને સૌ મિત્રોને બતાડવા ઈચ્છીશ. મજા પડશે, આપણે એમને જોઈએ. આ સૌથી પહેલો ફોટો એટલે બતાવું છું કે ત્યાંના બાળકોની જે શિસ્ત છે, ગોઠવેલા ચંપલ એક લાઈનમાં, તો કેળવણી જેનું નામ છે એ અહીંથી આપણને દેખાય છે. એટલે ખાસ અમે લોકોએ આ ફોટો લીધેલો. એમના જન્મનો પ્રસંગ જે વારલી પેઇન્ટિંગમાં બનાવેલો છે, અને હા, મ્યુઝિયમ જે આખું છે, આખા મ્યુઝિયમના ઘણા બધા ફોટો અમે લીધેલા, પણ એકાદ બે જ મેં અહીં મૂક્યા છે. આ પણ એક ફોટો છે. અને આ આપે જે કવિતા એમની ગાઈ, અંતરપટ આદિત, એ એમના જ અક્ષરોમાં. અને અમે ત્યારે એ સાંભળેલું, આ વેડછીનો વડલો ઓરિજિનલ. અને જુગતરામ કાકા નો ત્યારે મુકાયેલો ફોટો છે. એ તે સમયે નાની બેન ના કહેવાથી મારે ત્યાં આવવાનું કહેલું, અને 35મો મણકો એમની પુણ્યતિથિ નિમિત્તે વાત કરવાની, દેટ ઇઝ ઓકે. પણ બાળકોમાં જે શિસ્તાને તમે જે વિભિન્ન શાળા કોલેજો વગેરેની વાત કરી, એ બધામાં જે જ્ઞાન પીપાસા હતી એ જોવાની પણ બહુ જ મજા પડેલી. અને જે અત્યારે એમના માર્ગે ચાલી રહ્યા છે એવામાં કેટલાક વડીલો મારી સાથે છે, નાની બેન છે, તરલા બેન છે, કોકી બેન છે, અને બાકીના બધા વડીલ સ્વજનો છે. તો ખૂબ મજા પડેલી. અને આપણને એમ થાય કે આ બધા લોકો કેટલું બધું કામ કરી રહ્યા છે. ગાંધીજન એટલે કેવા કેવા ગાંધીજન આપણી વચ્ચે સ્વસી ગયા અને હજી પણ કેટલાક સ્વસી રહ્યા છે. એક પ્રસંગ મને ખાસ કહેવાનું મન થાય છે. નાની બેને એ પ્રસંગ કહેલો કે અમે લોકો જયારે વેડછીમાં ભણતા ત્યારે ધ્રુવ ના તારો એટલે આકાશ દર્શન નો પાઠ ભણાવવાનો આવે તો જુ કાકા મેદાનમાં રેતી પથરાવી દે, અને પછી રાત્રે બધાને એમ કહે કે ચાલો હવે આપણે બધા આકાશ દર્શન કરીએ, એટલે બધાએ સુઈ જવાનું ચત્તા, અને સુતે સુતે આકાશ દર્શન કરાવે, અને એ પહેલા ધ્રુવની ને વગેરેની વાર્તાઓ કરે. કુવો ખોદવા આવે તો કુવા ખોદતી વખતે ખોદતા ખોદતા ગીત બનાવી દે, અને પછી કોઈ એને નામ આપવાનું કહે તો કે ના મારું નામ નહીં, એટલે ક્યાંય પોતાનું નામ ના આવે, એવા પ્રકારના જી કાકા. અને કેળવણીની તો કેટલી બધી વાતો, ગાંધી અને વિનોબાના પગલે કામ કરનાર આ વ્યક્તિ પોતાની જાતને ગૌણ બનાવીને જે રીતે એમણે કામ કર્યું. આજે તમે જે ઉત્તમચંદ ભાઈનો ઉલ્લેખ કર્યો, એમના દીકરી નાની બેન પણ તમને સાંભળી રહ્યા છે અત્યારે, એટલે એ પણ આપણા માટે બહુ જ આનંદની વાત છે. જી 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 જી. તો બહુ જ ઘણું બધું મન થાય કહેવાનું, પણ આપણા જે શ્રોતા મિત્રો છે એમાંથી પણ જો કોઈને કઈ ભાવ પ્રતિભાવ કે પ્રશ્ન રૂપે તો જરૂર કહી શકે. પોતાનો ઓડિયો અને વિડીયો ઓન કરીને તેઓ વાત કરી શકશે. એક પ્રશ્ન જે વિદ્યાર્થી મિત્રોનો આવ્યો છે એ છે કે આ આત્મકથા પસંદ કરવાનું કઈ વિશેષ કારણ ખરું? આ તમારા સમાપન વક્તવ્યમાં આવી જ ગયું કે હું આમાંથી જ મોટો થયો, અને આજ મને સ્પર્શતી નવલ આત્મકથા છે માટે મેં એ પસંદ કરી છે. આત્મકથાઓ તો બીજી ઘણી વાંચી હોય, પણ આપણે જેને હૃદયથી નજીક હોઈએ એવું બીજા લોકો પણ અનુભવે, અને જુગતરામ દવે જેવા સમાજ સેવકોનો લોકોને પરિચય જાય છે, અલ્પખ્યાત છે. આમ જોઈએ તો એ સાહિત્યના જીવ નથી, સાહિત્યકારની, મેં છેલ્લે કહ્યું તેમ કે પોતાને સાહિત્યકાર નહોતા કહેતા, છતાં પણ અમે આત્મકથા લખી છે, તો એ આત્મકથાનો સંસ્પર્શ બીજા સામાન્ય વાચકોને થાય એ મારી એક દૃષ્ટિ રહી છે, એટલા માટે મેં આ કથા પસંદ કરી.
જી બિલકુલ 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 એટલે ઉમાશંકર ભાઈએ તો અંતરપટ આ દીઠ એ સાંભળીને કહેલું કે આ એક કવિતા જ ખાલી કરી હોત તો પણ એ ઉત્તમ કવિ ગણાય હોત. હા જી ઉત્તમ સાહિત્યકાર કહી શકાય. એટલે છતાં પણ પોતાની જાતને ગૌણ બનાવીને બેસવું આ જ એ લોકોની મોટપ છે. એટલે આવા એક વિરલ ગાંધીજન, તમે એમના વિભિન્ન પાસાઓને ઉઘાડી આપ્યા છે એટલે એ રીતે પણ હવે કૃતિને જોવાની સમજવાની આપણને જરા ટેવ પડશે અને સમજાશે પણ ખરી. પણ એમના કાવ્ય સંગ્રહોના ઉલ્લેખ પણ તમે કર્યા છે બાળકો વિશેના, તો એ પણ અમને બધાને મન થશે કે એ બધા નવજીવનમાંથી કેમ મળી શકે. હા મળી શકે એના. અચ્છા હા 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 જી. અને છેલ્લે એક વાત આગળના મણકાની વાત કરીએ પહેલા કે આપે જે કહ્યું કે ક્યાંનો એ માણસ અને ક્યાંથી ક્યાં ફરી 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 ફરીને વેડછી પહોંચ્યા. આપે બીજી એક વાત વિદ્યાર્થી મિત્રો માટે ખાસ અગત્યની હોય એવી એ કહી કે અમુક વિષયોમાં નબળા હોય એવા પણ વ્યક્તિ, નાપાસ પણ થયેલા હોય તેવા, અને છતાં જીવનને જો યોગ્ય વળાંક આપવામાં આવે તો કઈ રીતે કઈ હાઈટ સુધી પહોંચી શકાય એ વાત પણ આજના આ વ્યાખ્યાનમાં અમને હસવામાં વિનોદ ભટ્ટની આત્મકથા એવા રે અમે એવા ભણાવીએ છીએ અત્યારે. તો હું હસતા હસતા કહીએ અમે કે એ કેટલી વાર નાપાસ થયા એ લખીને તમારે પાસ થવાનું છે. એટલે એટલે એ નાપાસ થવું કે પછી કોઈ ક્ષેત્રમાં પાછળ રહી જવું એટલે જીવનનો ધી એન્ડ નથી. અત્યારે જે મિત્રો કેટલાક એમ સમજી લે છે એના માટે પણ આ આત્મકથા જુદી રીતે બહુ છે પ્રેરક સાબિત થાય. અને એ તો એક વાસ્તુ છે, પછી જીવનને જુદી દિશામાં આગળ લઈ જઈ શકાય અને કઈ હાઈટ સુધી લઈ જઈ શકાય એની એક વાત આપે કરી છે. એટલે આપણને એક વાત એ પણ મનમાં આવે છે કે જો જૂ કાકા જેવી વ્યક્તિ એક આ છે તો ગાંધી સાથે સંકળાયેલી બીજી વ્યક્તિઓના ની આત્મકથાઓ કે એમના જીવન ચરિત્રો જોઈશું તો વધુ ને વધુ આપણને આવા હિરલાઓ જડતા જશે. આજે આવા એક હિરલાનો પરિચય આપે કરાવ્યો છે, બહુ જ આનંદ થઈ રહ્યો છે. આપણે આગલા મણકાની જાહેરાત કરીએ. આવતીકાલે સ્વાતિબેન નાયક આપણી સાથે જોડાશે અને તેઓ અણસાર વર્ષાબેન અડાલજાની નવલકથાની વાત કરવાના છે. અને એ પછી અંધાયુગ ધર્મવીર ભારતી નું કાવ્ય નાટક હિન્દી નું, એના વિશે એક મિત્ર જોડાશે ઇરફાન. તો ઇકરામ મંસૂરી, સોરી, તો એ ઇકરામ ભાઈ વાત કરશે અને પછી આગળ સળંગ આપણી યાત્રા આગળ ચાલતી રહેશે. પણ આજે એક સરસ આત્મકથાનો પરિચય આપણે મેળવ્યો છે અને આત્મકથાની વિશેષતા એ છે કે સત્યકથા છે. એટલે આ સત્યકથા વધુ આપણા બધા માટે પ્રેરક બની રહેશે અને એની વાત કરવા માટે સાહેબ ચૈતન્યભાઈ આપનો વિશેષ આભાર માનીએ કે આજે અમને આવી સરસ આત્મકથાનો પરિચય અપાવ્યો છે. ફરી મળતા રહીશું અને તુલનાત્મક સાહિત્ય સંદર્ભે પણ આપનો લાભ લેતા રહીશું. ખૂબ ખૂબ આભાર અને સૌનો આભાર. ધન્યવાદ.